ભારે વરસાદને કારણે વાંસદામાં આવેલો આકડા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. નવસારીમાં હાલ ભારે માત્રામાં વરસાદ થયો હતો તો વધુ વરસાદના કારણે વાંસદા તાલુકાના વાંગણ ગામે આવેલા આકડા ધોધ ખાતે પાણીની આવક થઈ છે. અહીં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. ચોમાસાની શરૂઆત થતાં જ પ્રકૃતિ પ્રેમી સાપુતારા ડાંગ જેવા કુદરતના ખોળે વસેલા સુંદર સ્થળો ખાતે કુદરતની મોજ માણવા પહોંચી જતા હોય છે. તો જિલ્લામાં વાંસદાથી માત્ર 17 કિલોમીટર દૂર આકડા ધોધ કરીને સ્થળ આવેલું છે. આ સ્થળ ખાતે ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલા વાંસદા તાલુકામાં અનેક રમણીય સ્થળો આવેલા છે. હાલ ભારે વરસાદના કારણે વાંસદામાં આવેલો આકડા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. અહીં વરસાદ બાદ ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો વાંસદા તાલુકાના વાંગણ ગામમાં આ નયનરમ્ય ધોધ આવેલો છે. અહીંની પગદંડીઓમાં ચાલવાની મજા કંઈક અલગ જ હોય છે. અહીં આવનાર પ્રવાસીઓ પગપાળા ચાલવાનું વધુ પસંદ કરે છે. ગામ લોકો દ્વારા મળતી માહિતી મુજબ અહીં હનુમાનજીની મૂર્તિ છે તેમાં આકડાના ફૂલો અર્પણ થાય છે, માટે ગામના પૂર્વજોએ આ ધોધને આકડા ધોધનું નામ આપ્યું છે.